તમારી પાત્રાલેખનની સીમાઓ જે છે એનું પાંજરું તમારે કોરા કેનવાસ પર દોરવું પડતું હોય. કેનવાસ પર તમે પાંજરું દોરો તમારી મર્યાદાઓનું, પણ તમારી પીંછીનો એક પણ લસરકો જે છે તે બીજા પાંજરાના બીજા સળિયાને અડવો ન જોઈએ. એ પાંજરું તમે લઈને પછી એકાંતમાં બેસો. આ મારી મર્યાદાઓ છે, આ મારી શારીરિક મર્યાદાઓ છે, આ મારી ભાષાની મર્યાદાઓ છે, આ તખતાની મર્યાદાઓ છે, એનું એક પાંજરું દોરીને પછી તમારે પક્ષીના પ્રવેશવાની રાહ જોવી પડતી હોય છે કે પક્ષી એ પાંજરામાં પ્રવેશે છે કે નહીં. કદાચ પક્ષી પ્રવેશે, કદાચ તરત પણ પ્રવેશે, કદાચ મોડું પણ પ્રવેશે. એવું કંઈ જરૂર નથી કે તરત જ પ્રવેશે. એ પક્ષી આવે ત્યારે પણ તમારે મૌન તોડવાનું નથી, સાધના છોડવાની નથી, શ્વાસ રોકી રાખવાનો છે, સાધના અવિરત ચાલુ રાખવાની છે અને પક્ષીના પાંજરામાં પ્રવેશવાની રાહ જોવાની છે. પક્ષી પાંજરામાં પ્રવેશે એટલે તમારા હૃદયમાં આનંદ થાય આ પાત્રા લેખનનો, ત્યારે હળવેકથી તમારે તમારી પીંછી લઈને પાંજરાનો દરવાજો બંધ કરી દેવાનો હોય છે. એ દરવાજો તમે બંધ કરી દો પણ પીંછીનો લસરકો બીજા કોઈ છેડે ન લાગે એની પૂરી રાહ જોવાની, કાળજી રાખવાની, ચીવટ રાખવાની. પણ તેથી તમે સફળ નટ નથી થઈ શકતા. તમારે પક્ષીના રાહ ગાવાની રાહ જોવી પડતી હોય છે. કદાચ પક્ષી તરત પણ ગાય, કદાચ મોડું ગાય, કદાચ ન ગાય, જીવનના છેલ્લા શ્વાસમાં પણ ગાય, પણ ગાય એની રાહ જોવાની છે. ત્યાંથી છટકવાનું નથી કે ભાઈ નાટક છોડીને હું સાડીની દુકાન કરું કે સાયકલ પંચરની દુકાન કરું કે મોટરની એજન્સી લઉં. કે તમારે સતત રાહ જોવી પડતી હોય છે. એ રાહ જોવામાં જીવનના છેલ્લા શ્વાસમાં પણ બુલબુલ બોલતું હોય છે. એ જો બોલે તો પછી તમે શ્રેષ્ઠ નટો, ઉત્તમ નટો, સુવિખ્યાત નટો, ચિરંજીવિતા અર્પી જનાર નટોની યાદીમાં તમારું નામ હોય એની કલ્પના કરી શકો છો. એટલે આખું એ પાત્રાલેખન જેને આપણે ગણીએ છીએ કે આ મેં એક વ્યક્તિને મેં જન્મ આપ્યો, એટલે તમે એનું ગર્ભધારણ કરો, ત્યાંથી એની પ્રસૂતિ થાય, મોટું થાય, જીવે અને જાત જાતની રસીઓ અને ટીકાઓ આપીને, પોલિયોના ટીપા પીવડાવીને, પછી એને મોટું કરીને, પછી જ્યારે તમે સમાજ સમક્ષ મૂકો ત્યારે તમે જે માતા પોતાને બાળકને જોઈને પોરસાતી હોય તેમ પછી નટ પોરસાઈ શકે છે કે આ અભિનય મેં કર્યો. આ મેં કર્યું એમ પણ પાછળથી થાય છે ઘણીવાર. આ મેં કર્યું, આ સૌભાગ્ય સુંદરીમાં સુંદરીનો રોલ કર્યા પછી કદાચ જયશંકરભાઈને બી થયું હોય કે આ સુંદરીનો રોલ મેં કર્યો હતો, એ કોણે કર્યો હતો, એ કરનાર કોણ હતો, હા આ જુગલ જુગારીનો રોલ મેં કર્યો હતો, આ રોમિયોનો રોલ મેં કર્યો હતો, આ અભિનય સમ્રાટનો રોલ મેં કર્યો હતો. ત્યાર પછી જો ફરીથી એને પાછળથી જોવામાં આવે, પૃથક્કરણ કરવામાં આવે તો એટલો ને એટલો જ પ્રદેશ અજાણ્યો રહી જતો હોય છે. ગમે એટલું પૃથક્કરણ કરો કે આ કેવી રીતે થયું, ત્યારે પછી એમ નક્કી થાય છે કે ભાઈ આ કરાવનાર કોઈક બીજું હતું. હું માત્ર સાધન હતો, સામગ્રી હતો, નિમિત્ત હતો કે લીલાનું એક રમકડું હતો. હા મેં હવે હું અત્યારે પાછું કરવા દારૂ કે કરી શકું કે કેમ એ પાછો સંશય થાય ને, આ તો કોઈ કરાવનાર કરાવી ગયું.